Mascarpone per metro. Accessiente. Dopo che grammano a dica ho queste cercare che non vedi. Ora apre. Grammano in foraggio. E non mi sembra una cosa. Grahakul din Foraj. Grahakul ko jem potana adhikaro mate savol kare che tem tene javabdari ke faraj pratye pan ekhi sajagta rakhvani che. Jo e sajagta na rakhe to pachi ene nuksan bhogvu pade etle ghani var javabdari faraj pratye ene sajagta ગ્રાહકોએ ખરીદી વખતે ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. જ્યારે વસ્તુ લેવા માટે જાય છે તો એ ચીજ વસ્તુ કે સેવા છે એની સાચી પસંદગી કરવાની છે. વસ્તુની ખરીદીમાં ગુણવત્તા, વાજબી ભાવ, ગેરંટી, વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS, ISI કે EGMARK જેવા ગુણવત્તાના માનક ચિહ્નો નિશાનીવાળી વસ્તુ ખરીદવી જોઈએ. આપણે જોયું છે કે ભાઈ જે જે બ્રાન્ડેડ કંપની આવે બરાબર એની ઉપર માર્કિંગ આવે, ઓલ માર્કિંગ ચિહ્ન ISI માં આવે. બીજા અન્ય ચિહ્ન આપણે જોઈએ તો EGMARK ના એવા ટ્રેડમાર્ક ચિહ્ન જોવા મળે. તો તે જોઈ વિચારી પસંદગી વસ્તુની કરવી જોઈએ. વાજબી ભાવ આવે. વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખરીદી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને જ પ્રાથમિકતા આપવી જોઈએ. બીજું છે ખરીદી સમયે અનેકવિધ વસ્તુઓમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને ખાતરી કરીને સમજો અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. જે કઈ વસ્તુ લે છે એની માહિતી બરાબર છે, એના પર લેબલ જાહેરાત મુજબ ચકાસવાનું છે કે છે કે નહીં, ખાતરી કરીને સમજો અને જાગૃત ગ્રાહક જ્યાં હશે એ પોતાની જવાબદારી પૂર્વક નિર્ણય કરી ખરીદી કરશે. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં વ્યવહારમાં સાણપણ બુદ્ધિપૂર્વકનું ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ જેથી તે શોષણ અને છેતરપિંડીથી બચી શકે. એટલે ઘણીવાર ગ્રાહકમાં આ અમુક બાબતો પણ હોવી જરૂરી છે કે નિર્ણયમાં વ્યવહારમાં બરાબર સાણપણ બુદ્ધિપૂર્વકનું આયોજન ગણતરીબાજ હોવો જોઈએ જેથી ખબર પડે કે વસ્તુ ભાઈ બરાબર છે કે નહીં. ત્રીજું છે ગ્રાહકની ફરજ છે કે તેને તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉપકરણો સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે બરાબર. અને એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે કે સજ્જન પ્રામાણિક હોવો જોઈએ. ઘણીવાર વેપારી દ્વારા વસ્તુ વધારે અપાય છે તેની ફરજ એ બને છે કે વધારાની વસ્તુ પછી પરત કરે, અથવા ગ્રાહકને પૈસા વધારે અપાય છે તો વેપારીનું કામ એ છે કે ભાઈ વધારાના પૈસા એને પરત કરે. એટલે બંનેમાં એ સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકે બરાબર એ કોનો હોવું જોઈએ એ ખાતરી પણ કરવાની છે. ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવીને પાકી રસીદ લેવાનો આગ્રહ રાખો અને વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીને સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જ્યારે પણ જે કોઈ પણ વસ્તુ વેપારી પાસેથી ગ્રાહક દ્વારા લેવાય છે તો એ વસ્તુનું પાકું બિલ અડળી અથવા એની કોઈ બી રસીદ બરાબર એ લેવું અથવા દુકાનના સિક્કા સાઇન કરાવીને એ બિલ લેવું જરૂરી છે. ઘણીવાર કંઈક નુકસાન આપી થાય, કંઈક ખોટ નીકળે વસ્તુમાં તેના દ્વારા પછી પરત મળી શકે. ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોને સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળ કે સંગઠનો રચવા જોઈએ, ગ્રુપ બનાવવું જોઈએ, યુનિટી બનાવવી જોઈએ. તેથી બધા ભેગા થઈને એક નિર્ણય એક મત સાથે વિરોધ કરી શકે અને એ વસ્તુ જે માટે ન્યાય મેળવવાનું છે નુકસાન વળતર માટે એ મેળવી શકે. ગ્રાહકોની ફરિયાદના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ અને સરકાર
પ્રતિનિધિત્વ માંગવું જોઈએ અને જે થકી શોષણ સામે લડી લેવું એ પણ એક કરારની શું છે ફરજ છે. જો શોષણ થયું છે તો એના સામે લડત છેડવાની એમાં આવડત હોવી જોઈએ. બરાબર. ગ્રાહકો એટલે સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા લિખિત સ્વરૂપમાં અચૂક જરૂરિયાતની ફરિયાદ કરવી જોઈએ અને વ્યાપક હિતોને સ્પષ્ટી ફરિયાદોના નિવારણ માટે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાનો સહકાર પણ પ્રાપ્ત કરવો જોઈએ. ઘણીવાર આવી સાચી ફરિયાદ સામે વિભાગના અધિકારી હોય તેમાં મૌખિક લેખિત સ્વરૂપમાં જે કઈ રજૂઆત ફરિયાદ કરવામાં આવી છે તેના નિવારણ માટે ગ્રાહક મંડળ અને વિવિધ જે સેવાભાવી સંસ્થા છે એનો સહકાર મેળવવો જોઈએ અને ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ચલવી રહેવી ન જોઈએ. ભાઈ આવી વસ્તુ છે ચાલી જશે રહી ને થોડું તો આરામ છે તે છે. બરાબર. એવું કોઈ પણ પ્રકારની બાંધછોડ ગ્રાહકે કરવી ન જોઈએ. જો મૂલ્ય ચૂકવવામાં આવે તો સારી વસ્તુ લેતા શીખવું જોઈએ. ખરીદીમાં પેકિંગ કિંમત ઉત્પાદન કર્યા ત્યારે બેચ નંબર ચોખ્ખું વજન અંતિમ તિથિ ઉત્પાદકનું નામ સરનામ વગેરે જોઈ તપાસી ચકાસીને ખરીદવાનો આગ્રહ હંમેશા કસ્ટમર એટલે કે ગ્રાહકે રાખવો જોઈએ. ખરીદતી વખતે માલ ભરતો હોય બનાવટી કે નકલી હોય વજનમાં ઘટ પડતી હોય તો તરત જ ગ્રાહકે વેપારીને ધ્યાન દોરવું જોઈએ અને વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તા મંડળ કે ગ્રાહક બોર્ડ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ અને ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ કે ભાઈ વળતર વેપારી પાસેથી ન મળે ગ્રાહકે એ પણ રજૂઆત વેપારીને કરવી જોઈએ કે ભાઈ કોર્ટને અરજી કરવામાં આવશે અને બરાબર એ દાંડ માનશે અને એ માટેનો નિર્ણય જે કઈ બી આવે એ મંજૂર કરે જે તેને પૂરેપૂરો ન્યાય મળે. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકે ફરજ અદા કરવી જોઈએ. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ અને આકર્ષક જાહેરાતોથી અંજાય કે દેખાદેખી તરીકે શહેરમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાંને વેડફવા જોઈએ નહીં. આ બહુ ખાસ જરૂરી છે. એના પછી દસમી ફરજ આપણે જોઈએ ખરીદી વખતે વજનના માપિયા જોવાના છે. વજન કાંટો ટોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં એ તપાસીને પછી વસ્તુ લેવી જોઈએ. ટોલ માપના સાધનોને નિયમિત ચકાસણી અને કરાઈ વખતો વખત તપાસ અધિકારી પાસે કરાવવી જોઈએ અને કરાવે છે કે નહીં એ પણ જોવું જોઈએ. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો ટોલ માપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતની સ્થાનિક જે કચેરી છે એનો સંપર્ક કરવો જોઈએ, ત્યાં જવું જોઈએ, એમને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડે ફરિયાદ કરવી એ જાગૃત અને જવાબદાર ગ્રાહકની મેઇન ફરજ છે. ઘણીવાર વેપાર એવું કરતા હોય કે ટોલ માપવાના જે સાધન છે ઇલેક્ટ્રોનિક કે પછી માપ્યા તેનું વર્ક દર વર્ષે એને સુધારો અથવા ચેક કરાવો લીધા હોય છે તો પછી જૂનું મશીન હોય તો પછી ભાવ પણ ખોટો બતાવે. બરાબર. જેની કિંમત મૂલ્ય છે માપન પ્રમાણે વધુ વધઘટ થઈ શકે તો દર વર્ષે એ પ્રમાણિત થયું છે કે નહીં ચકાસણી થઈ છે કે નહીં એ જોવું ગ્રાહકની ફરજ બને. ગ્રાહકે ભલે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે અકબંધ છે કે નહીં આશરે વજન ચેક કરવું. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું જોઈએ જ્યાં જોઈએ ત્યાં. પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ધરાવતી વખતે ઇન્ડિકેટર પર 0000 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ ને તો શું થશે કે જ્યાં જે આંકડો હોય ત્યાંથી તેટલું ગણાય અને એ પ્રમાણે પછી પેટ્રોલ મળે લીટર. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલો હોય એવા ત્રાજવાથી વજન કરાવો અને હાથમાં ઉછીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીતિ થવાની કે છેદવાની શક્યતા વધારે હોય છે. તો ઘણીવાર આવા માપન માટેના જે ત્રાજવા હોય તો હાથમાં લટકાવે તો ઘણીવાર ફિંગર હાથે મારીને લોકો શું કરે તો જે બાજુ વસ્તુ એ બાજુ પડવું વધારે નમાવી દે અને આપણને 500 ગ્રામ 250 કિલો કે ભાઈ કેટલું જોઈએ છે તેમાં ઘટ આવી શકે તો એવું ન થાય એ માટે બેલેન્સ પર સીધું ગોઠવેલું માપન હોય ત્રાજવું તેમાં
ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્યશી કે પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાયેલ સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાનો અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. યુનિટીમાં બરાબર ગ્રાહકોએ ભેગા મળીને સહભાગીદારી ભાવના કેળવી કાર્યક્રમો અને ઝુંબેશમાં જોડાવવું જોઈએ. ગ્રાહક મંડળ દ્વારા યોજાતી જે કોઈ પણ કાર્યશૈલી પરિસંવાદ હોય એમાં જવું જોઈએ જેથી નિર્ણય મળી શકે. અને હવે જોવાનું છે ગ્રાહક સુરક્ષા ઉપાય. ગ્રાહક સુરક્ષાના ઉપાય ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ચાર પ્રકારે ઉપાય હાથ ધરવામાં આવે છે. એમાં પહેલું છે ફ્રીઝ ગાર્ડિંગ. ફ્રીઝ ગાર્ડિંગ અર્ધ ન્યાય. અર્ધ ન્યાય એટલે લખો અર્ધ ન્યાય અદાલત. ફ્રીઝ ગાર્ડિંગ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 આપણે જોઈ ગયા અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના પણ થઈ છે. અને આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડાય અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે 30 કરોડ અદાલતનું માળખું એ ઊભું કર્યું ન્યાય અપાવવા માટે અને ગ્રાહક ફોરમ કમિશનની કાર્યવાહી માટેના ધારા ધોરણ પણ ઘડીએ. જેમાં એક પહેલું છે જિલ્લા ફોરમ. આ તમારે યાદ રાખવાની છે. એ છે જિલ્લા ફોરમ જે જિલ્લા કક્ષાએ છે. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે બરાબર. અને જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરે છે, ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને તો જે કંઈ બી નુકસાન હોય એ બદલ વળતર આ જિલ્લા ફોરમ શું અપાવે છે. હવે ક્યાં સુધી તો દેશમાં 5,571 જેટલી જિલ્લા ફોરમ છે. એટલે છે 5,571. આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા માટે નિર્ધારિત ફી ભરીએથી અરજી સ્વીકારવામાં આવે છે. અને જિલ્લા ફોરમના નિર્ણયથી જો કોઈ પક્ષકાર ગ્રાહક નારાજ થાય તો જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં એ અપીલ દાખલ કરી શકે. જો અમને ન્યાય ન મળે તો 30 દિવસ પછી રાજ્ય કમિશનમાં એ અપીલ દાખલ કરી શકે. જો તે પૂર્વે તેને વળતરની દાવાની રકમની 50% કે 25,000 જે ઓછું હોય તે નિયત સ્વરૂપે ડિપોઝિટ જમા કરાવવાની હોય છે તો જ એ આગળ દાવો કરી શકે. હવે જિલ્લા ફોરમ પછી બીજે છે રાજ્ય કમિશન. કઈ છે રાજ્ય કમિશન એટલે રાજ્ય ફોરમ. કઈ છે રાજ્ય કમિશન રાજ્ય ફોરમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમે કાર્યરત છે. કેટલા 35 રાજ્ય અને 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વર્ષોની દાવા રકમ માટે ફરિયાદ નિર્ધારિત ફી ભરેલી દાખલ થઈ શકે. આમાં કેટલી બતાવ્યું છે 20 લાખ અને આમાં 20 લાખથી કેટલા કે છે 1 કરોડ રૂપિયા નો દાવો. આમાં 20 લાખ નો દાવો એટલું નુકસાન હોય આમાં 20 લાખથી ઉપર 1 કરોડ રૂપિયા સુધીનો દાવો રાજ્ય ફોરમમાં કરી શકે. જિલ્લા ફોરમથી જો કોઈ નારાજ થયેલા હોય કોઈ પક્ષકાર તો હુકમની તારીખથી 30 દિવસમાં એ પણ ધરાવેલ રકમનામાં દાવાની રકમ 50% કરતાં 35% ડિપોઝિટ ભરીથી રાષ્ટ્ર કમિશનને અપીલ કરી શકે છે બરાબર. એના પછી છે રાષ્ટ્રીય ફોરમ. કઈ છે રાષ્ટ્રીય ફોરમ. રાષ્ટ્રીય ફોરમમાં શું આવશે તો 1 કરોડથી વધુ વળતરના દાવાની રકમ. 1 કરોડથી વધુ દાવો એ માની શકે કોણ કસ્ટમર. 1 કરોડથી વધારે નિર્ધારિત ફી કોર્ટમાં પડ્યાથી ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યની બેંચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. અને રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલ જો કોઈ વ્યક્તિ હોય પક્ષકાર તો આ કમિશનના હુકમથી 30 દિવસમાં
સુપ્રીમ કોર્ટમાં નિર્ધારિત સમયે અપીલ દાખલ કરી શકે છે. જો જિલ્લા ફોરમમાં ન્યાય મળે એ રાજ્ય ફોરમમાં જશે, રાજ્યમાં ન મળે પછી રાષ્ટ્રીય જશે, રાષ્ટ્રીયમાં ન મળે તો પછી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં એ દાવો કરી શકે છે. પણ એમાં 50% અથવા 50,000 લેવાની જે ઓછું છે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરાવવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ આ ત્રણ અદાલતોમાંથી જે તે અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે તો સજા અથવા દંડ એ બંને શિક્ષાને પાત્ર થાય છે. એટલે ન્યાય જે કોર્ટમાં મળે તે પ્રમાણે ગ્રાહકને સુરક્ષા પ્રદાન કરવાનું છે. બીપીએલ હેઠળની વ્યક્તિઓ અને સિનિયર સિટીઝન્સ અને વિકલાંગ સાંભળજો, બિલો પોવર્ટી લાઈન ગરીબી રેખા નીચે જીવતા લોકો આવી અદાલતમાં કેસ ન લડી શકે. પછી સિનિયર સિટીઝન એટલે કે ઉંમર થઈ ગયેલી હોય બરાબર છે 60 એજીસ વડેલો એમની પાસે કોઈ પૈસા હોય ન હોય તો કેસ ન લડી શકે. અથવા વિકલાંગ એટલે કે કોળ કાપણ હોય હાથે પગે આંતરિક બાહ્ય તો વિકલાંગ વ્યક્તિને કેટલીક શરતોને આધીન ફી ભરવા માટે મુક્તિ આપવામાં આવે છે. કોને કોને આપવામાં આવે તો કોઈ ગરીબ બીપીએલ પછી છે સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિ બરાબર. અને જિલ્લા મફત કાનૂની સેવા માર્ગદર્શન કાનૂની સેવા માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને વકીલ પણ મફત કરી આપવામાં આવે છે. પછી કોણ છે ગ્રાહક મંડળ
प्रमाणित करतो प्रमाणित करतो यंत्र सॉरी तंत्र ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે સરકારે કેટલી કાયદાની સંસ્થાની સ્થાપના કરી છે જે ઉત્પાદન દ્વારા તૈયાર થયેલ માંસમાં વસ્તુ ગુણવત્તા સુધારણા તપાસ અને ચકાસણી કરવાનું એક પ્રમાણિત કરવાનું કાર્ય હાથ ધરાય છે જે તોડમાં અને ચીજ વસ્તુના શુદ્ધતાને શું કરે છે પ્રમાણિત કરે છે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947 માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થાની સ્થાપના કરી જેનો લોગો તમને બતાવું છું જે પાછળથી ઈસવીસન 1986 માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ જેને BSI ઓળખાય છે જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્ગો ઉપર પર વાપરવાની છૂટ આપે છે ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ વન પેદાશો બાગાયત અને પશુ પેદાશની ગુણવત્તા માન કવિ એકમાં પ્રકારનો કાયદો ખેતી પાસે ઉત્પન્ન બજાર કાયદો 1937 હતો અને ભારત સરકારના માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એકમાં કાપવાનો પ્રવાહ આપવામાં આવે છે જો ગ્રાહકને માર્કા સંબંધિત શંકા જાગે તો તે DAS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે એટલે આ બધા માર્કા જો કોને ગ્રાહકને ખબર હોય તો તે પ્રમાણે વસ્તુની ખરીદી કરી શકે આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી વખતે પણ DASI માર્કાની સાથે સોનાની શુદ્ધતાનો નંબર દાખલા તરીકે 900 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક યંત્રનો લોગો જે તે વર્ષના હોલમાર્કિંગ કરતા હોય તે વર્ષનું ચિહ્ન દાખલા તરીકે જે એટલે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતા લોકો શુદ્ધતા અને ગુણવત્તાને ગેરંટી આપે છે એટલે BSI સાથે 22 કેરેટ સોનું હોય એમાં હોલમાર્કિંગ નંબર જે 2008 હોય તેના પરથી ખબર પડે કે 100% શુદ્ધતા છે સોનાની બરાબર એ પ્રમાણેના માર્કા આપણે જોઈએ તો એક પહેલું છે ISI માર્કો બરાબર આ ISI સંસ્થાનો લોગો છે પછી BIS સંસ્થાનો લોગો છે એના પછી એગમાર્કનો માર્કો છે એ આપણે જોઈ શકીએ બરાબર ભારત સરકાર દ્વારા અને સોના ચાંદી માટે એ માર્કા જોવા મળે છે હવે પછી આપણે જે જોવાના છે તે FPOનો માર્કો જે અહીંયા બતાવેલો છે FPO લોગો બરાબર એ જામ ફ્રૂટ જ્યુસ સ્ક્વેરા કેન કે ટીનમાં પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાય છે એના પછી વુલમાર્ક છે વુલમાર્ક લોગો ઊન વસ્તુની બનાવટમાં પછી MPO બરાબર જે લોગો છે એ માંસ મટન બરાબર એના પેકિંગની ઉપર એ લોગો જોવા મળે એના પછી સર્ટિફાઈડ HACCP જે HACCP લોગો છે બરાબર હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ અને એ લગભગ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનને BIS દ્વારા અપાય છે આ પ્રમાણે ISI ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબર પ્લાસ્ટિકની બનાવટ સિમેન્ટની ધાતુ એમાં BIS દ્વારા લગાડવામાં અપાય છે ભૂલમાં માર્કો આપણે જોયું તમને બતાવ્યું ઊનની બનાવટમાં પોષક નાખવામાં આવે MPO માર્કો માસ મટનની પેદાશ તેની ઉપર આપવામાં આવે ને HACCP માં કહી દેવું હેઝર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકના ઉત્પાદનને BIS દ્વારા પાર પાડવામાં આવે એના પછી છે ECO જે અહીંયા બતાવે છે ECO બરાબર છે અહીંયા તમને દેખાય છે ECO એ ECO માર્કો સાબુ ડિટર્જન્ટ કાગળ લુબ્રિકન્ટ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણ પાવડર કોટિંગ બરાબર એ માટે લોગો અપાય છે ત્યારબાદ ઇન્ટરનેશનલ સંસ્થા અહીંયા ISO લોગો છે આપણી સ્કૂલની અંદર તમે આચાર્ય ઓફિસની અંદર પ્રવેશ મેળવો જેવા આવો ત્યારે તમે જોયું હશે કે ISO સર્ટિફિકેટ આપણી શાળાને મળેલું છે જે કોને મળે તેવી સંસ્થા જે આંતરિય ગુણવત્તાનું પ્રમાણપત્ર બરાબર સંસ્થાને સારી ગુણવત્તાની છાપ છોડતું હોય તેને ISO પ્રમાણિત પ્રમાણપત્ર આપવામાં આવે છે હવે આપણે ECO માહિતી મેળવીએ ECO સોનાળી પ્રસાધન પાવડર કોટિંગ બેટરી બરાબર મટીરિયલ પેકેજિંગ લુબ્રિકન્ટ કાગળ ડિટર્જન્ટ સાબુ એમાં વપરાય છે BIS આંતરરાષ્ટ્રીય કક્ષા સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષા બે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે
ISO અને CS જેનો મુખ્ય મતલબ જીનીવામાં છે જેની સ્થાપના 1947 માં થઈ હતી જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય મહત્વનું પ્રમાણપત્ર ઉત્પન્ન એકમોને બધા સંસ્થાઓને આપવાનું છે બરાબર સારી મહત્વ ધરાવતી સંસ્થા હોય તેને ISO પ્રમાણે સર્ટિફાઇડ કરવામાં આવે ISO 14000 શ્રેણી પરિયામ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે જે આપણી શાળાને ISO પ્રમાણે સર્ટિફિકેટ મળ્યું છે બીજું છે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન જેને CSA તરીકે ઓળખાય ખોરાકને લગતું જો કોઈ હોય તો એ આંતરરાષ્ટ્રીય કમિશન છે તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોના પ્રમાણીકરણનું કાર્ય કરે છે અને આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય પદાર્થ ખેતી સંગઠન ફાઓ જેને FAO તરીકે ઓળખવામાં આવે અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા કરવામાં આવે છે એનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમમાં છે દૂધ દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થના ઉત્પાદનને પ્રમાણિત કરવાનું આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારને નિયમ ઘડવાનું આ સંસ્થા કાર્ય કરે છે જે ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે BIS પરમિશન કોને આપે છે ISI બરાબર જ્યારે CSA સાથે સંપર્ક કરીને કાર્યભારની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ સેવા બજાવે છે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ISO અને CSA હવે આપણે જોવાનું છે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં ફરિયાદ બરાબર કોણ દાખલ કરી શકે અને ક્યાં એ આપણે જોઈએ તો ગ્રાહક પોતે કેન્દ્ર રાજ્ય સરકાર પર કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ગ્રાહક મંત્રાલય જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે અથવા એક કેન્દ્રથી વધુ ગ્રાહકો માટે પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનો સમાન હિત હોય તે અથવા કોઈ માલ ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને સંબંધિત ઉપયોગ કરનારનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે કામી બદલ કોઈ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે આટલા ફરિયાદ દાખલ કરી શકે છે અને ક્યાં તો જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકને સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બનાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્ય દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ રાજ્ય કમિશન રાષ્ટ્ર કમિશન કેસ કચેરી કરીને સ્થાનિક પુરવઠા કચેરી કોર્ટમાં ફિગ્રામે ગ્રાહક કચેરી ગ્રાહક મંડળ કલેક્ટર કચેરી એમાં ફરિયાદ કરવી તો ફરિયાદ કરી શકાય છે જ્યારે માલ કે સેવામાં કોઈ તૂટી ખામી જણાય તો કરાર હેઠળ કાયદાનું પાલન કરવું જરૂરી છે અને રીતમાં રહેલી અપૂર્ણતા ખામીના સેવામાં ઉણપ ગણાય વસ્તુની ગુણવત્તા પ્રકાર શુદ્ધતા વગેરે કોઈ પણ પ્રકારનો દેખાય તો એ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે હવે ફરિયાદ સી રીતે બરાબર કેમ ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ સાદી સરળ ભાષામાં ટાઈપ કરીને ત્યાં એ જાવો પડી શકે એ અંગે તમામ બાબતો આપણે આ
વાંચવા ન સમજ પડતો વિડિયો ફરીથી જોઈ એને ફરીથી અધ્યયન કરવું જરૂરી છે. વાંચતા રહો, બોર્ડની તૈયારી કરતા રહો વિદ્યાર્થી મિત્રો, અને ન સમજ પડતો વિડિયો ફરીથી જોજો એટલે તમને આઈડિયા આવે કે શું સમજ કરો આના વિશે આપણે કેળવવાનું છે. તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર એના પછીનો લેસન આપણે જોઈશું. આભાર, થેન્ક યુ.